નમસ્કાર, હું છું અનિપ કોકર અને દૂરબીન મીડિયામાં આપનું સ્વાગત છે. ચૂંટણીના તમામ પ્રકારના અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો. સૌથી વધુ સબસ્ક્રાઈબરો ફોલોઅર ધરાવતું આ નેટવર્ક છે સોરઠનું. અને આપણી સાથે અત્યારે હીરાભાઈ જોટવા છે, તે જૂનાગઢ લોકસભા જે મતવિસ્તાર છે અને બે ભાગમાં, બે જિલ્લામાં વહેંચાયેલ છે, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો. તો આ બે વિસ્તારના તેઓ પ્રતિનિધિ બનવા માટે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ તરફથી. આજે તેમણે પોતાનું નામાંકન ભર્યું છે અને આપણી સાથે અત્યારે તેઓ હાજર છે. તેમની સાથે આપણે સીધી વાત કરીએ. શું કહેશો હીરાભાઈ, આજે ફોર્મ ભર્યું તેવો આશાવાદ? આ સવારે ભગવાન ભવનાથના દર્શન કરી, દામોદર કુંડ થઈ નરસિંહ મહેતાના દર્શન કરીને સભા થઈ અને મોટી રેલીના રૂપે, ખાસ કરીને જૂનાગઢની જનતા જે આક્રોશ છે, કોર્પોરેટોનો આક્રોશ છે. કારણ કે એના એમપી 10 કરોડ તો પાછા વહી ગયા, રાટે ના વાપરી, ફોન ઉપાડતા નથી, મળતા નથી. એટલે એ વાત એના કોર્પોરેટોમાં પણ ગ્રાન્ટ નથી વાપરવાનો, એક ઝઘડાનો વિડીયો વાયરલ થયો. મળતા નથી એના નામાંકન વખતે, એમના જ પાર્ટીના ઘણા મિત્રોએ કીધું કે તમે સાહેબ અમે જોઈને મતદાન કરો, પણ પાછળ બેઠા એમ કીધું કે અમે 400 પાર છે તો એકાદ સીટ ન આવે તો હું ફેર પડી જાય. એટલે આ સીટ લગભગ એમના આમ જોતી પણ નથી. અને જનતા જનાર્દને નક્કી કર્યું હોય કે આ સીટ છે હીરાભાઈને આપવી, ત્યારે બહુ કે લાંબા વરસ તો મને નથી. હીરાભાઈ છે એ સૌમ્ય સ્વભાવના છે અને ખૂબ જ લોકો સાથે સંપર્ક ધરાવે છે. ત્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે, લોકોનું જન સમર્થન આપણે જોયું. આજે એક જન સેલાબ જેવી પરિસ્થિતિ હતી, જૂનાગઢના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયા હતા અને એવા સંજોગોમાં આજે તેમણે ફોર્મ ભર્યું છે. તેમણે તેમની સાથે વાત કરીએ. હીરાભાઈ શું કહેશો, આજે જે પ્રમાણે જનમેદની હતી એ શું સૂચવે? એટલી મોટી જન્મેદની આવી એમાં મને, હું અમેશને માટે ત્રણ, આ ચૂંટણી જાહેર થઈ પછી ત્રણ લોકોનો આભાર માનું છું. પહેલા હું ઘણા સમયથી રિયલ, હું તો નિખાલસ માણસ છું, ટીવી જોવાનું બંધ કરી દીધું હતું, પેપર વાંચવાનું બંધ કરી દીધું હતું. એક જ વાત હોય તો શું ટીવી જોવી, શું મીડિયા વાંચવું. પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ પહેલાં ગઠબંધને નક્કી કર્યું, જો ગઠબંધન ગયા વખતે જ થઈ ગયું હોય તમારું, તમારી સરકાર હોત એ પણ લોકોએ સત્યપાલ મલિકે જે કીધું કે 1/1 તો આ દેશમાં તો જ પરિવર્તન આવશે, અને એ થયું. પહેલાં ગઠબંધન થઈ ગયું. મીડિયાના માધ્યમને પણ અહીંથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી તમામ ક્ષેત્રે, તમામ બાબતોમાં જે હોય તટસ્થતાપૂર્વક સમાચારો આપે છે. ખાસ કરીને હમણાં દ્વારકામાં પાટીલ સાહેબ હતા અને ખુરશીઓ ભાગી તો તમામ મીડિયાએ આપ્યું. હું તમને એક્ઝામ્પલ સાથે કહું, રાજકોટનો તમામ કવરેજ, જૂનાગઢનું તમામ કવરેજ. એટલે મીડિયા, ગઠબંધન અને જનતા એ પોતાને, હવે એમ લાગ્યું કે લોકશાહી બચાવી હોય તો આપણી પેઢીને આપણે જવાબ શું આપશું? એટલું બધું, 10-15 દિવસે ડ્રગ્સ પકડાય, દારૂની છૂટી મળી જાય, જૂનાગઢમાં તો કોઈ જગ્યાએ જઈ શકાય નથી, ખેડૂતો દુઃખી છે, કર્મચારીઓ દુઃખી છે, ડોક્ટર, તમામ ક્ષેત્ર દુઃખી હોય, એને રાહત આપવા માટે હવે એક વખત પરિવર્તનની જરૂર છે અને એ પરિવર્તન જૂનાગઢથી શરૂઆત થાય. કેવી રીતના સમીકરણો આપ જોઈ રહ્યા છો તેના કારણે આપની જીત નિશ્ચિત? તમે સમીકરણની વાત કરતા હોય તો ગયા વખતના કોંગ્રેસના મતને આપતા મત ગણી લ્યો તોય અમે 5,33,000 જીતીએ છીએ, અપક્ષને ભેળવો તો 65,000 જીતીએ છીએ. અને એ લોકો બધા જ જનુનથી કામ કરે છે. આજે પણ તંત્રએ અમને ખૂબ હેરાન કર્યા આવવામાં. તો અમારે પહેલાં સભા નથી કરવી, ખાલી રેલી કરવી હતી, તો રાજેશભાઈના આશીર્વાદથી અમારે સભા થઈ ગઈ મોડા ત્યાં મિત્રો એટલે, અને આભાર માન્યો એનો જાહેરમાં કે આવું કરતા રહેજો સેટ સુધી, તમારી સત્તા જે કંઈ 2 મહિના હોય ત્યાં સુધી. અને જનતા હેરાન થાય, જનતા જોઈ વિસાવદનની ચૂંટણી બંધ કરી દી, લોકશાહીની હત્યા કરે, 10-10 વર્ષથી ફોન ના ઉપાડે, મળે નહીં, જૂનાગઢની પ્રજા તાઈ મામ થઈ ગઈ કે ત્યારે કોર્પોરેશનને પણ કોઈ મદદ ના કરે, એવા વખતે એમપીને બદલવાનું બધાએ નેમ લીધું કે અમે 400 પાર હોય તો આપણે, આ તો ભાજપવાળા પણ એમ કહે છે કે આપણે 400 તો મળવાની જ છે, એટલે અહીં એકાદ ઓછી હોય તો હાલશે.
એ સ્થિતિ છે જૂનાગઢ ની. એટલે ભાઈ કોંગ્રેસ માં લોકો નવા હમણાં જોડાના ફરીથી જોડીનારની વાત કરી તો શું કેશો? એ આ કોંગ્રેસ જ હતા, એમાં હમણાં હું 4 કિલોમીટર આવ્યો તો થાકી ગયો, તો 15 મિનિટ મોડો થયો ઇન્ટરવ્યુ દેવામાં. તો સ્વાભાવિક થાય કે હીરાભાઈ ઇન્ટરવ્યુ, હીરાભાઈ ની હાલત જ એવી ના હોય, પાણી પીને પછી બેસીને ઇન્ટરવ્યુ આપી શકે એવી સ્થિતિ. તો હીરાભાઈ ન તો ના આપવું કે એવો ઈરાદો ના હોય, પણ એક સ્થિતિ એમ ઉંમર લાયક વડીલો હોય, એમને માન સન્માન આપીએ આપણે તો ફરી સક્રિય થાય, એને આશીર્વાદ આપવાના છે. કામ તો બાકીના મારા યુવાન ત્યાં કરે છે. ના, જોઠી તો મને ખબર નથી અત્યારે, કારણ કે હું ત્યાં હાજર નહોતો. એટલે ઘણા બધા મિત્રો જોઈટે થયા અને જોઈન્ટ નથી થયા, એ લોકોના આશીર્વાદ અમારી ઉપર છે. તો આટલા હીરાભાઈ ચોટવા અને તેઓએ જણાવ્યું કે અત્યારે જે પ્રમાણે સાંસદ છે 10 વર્ષ થયા, તેમના જે કામગીરી છે એની નિષ્ફળતા છે તેનું તેમને પૂરેપૂરો બેનિફિટ મળશે. એટલે આપને હું જણાવું છું કે અમારી આ ચેનલને તમારે ચૂંટણી લક્ષી જો અપડેટ જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો.